અબડાસા તાલુકાના છેવાડાના ફુલાય ગામમાં જાડેજા રાજુભા પુંજુભા મૈયા મેરુ કૈજા પરિવાર તરફથી પદયાત્રીઓ માટે નવરાત્રીમાં કેમ્પનું આયોજન સર્વે ખર્ચ કર્યું છે. અબડાસા તાલુકાના આજુબાજુના ગામોમાં ધાર્મિક કે સામાજિક કાર્યમાં આ પરિવારનો સિંહ ફાળો હોય છે. આ કેમ્પમાં યુવા મિત્રોએ સેવા કાર્યમાં રાત દિવસ મહેનત કરી હતી. 15-20 કિલોમીટર એરિયામાં વાયોરથી ઐડા વચ્ચે કેમ્પ ન થતા અને આ પ્રથમ વર્ષે કેમ્પનું આયોજન કર્યું હતું અને તેઓએ યુવા મિત્ર મંડળ જે લોકો સેવા આપી તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પંથકના અબડાસા તાલુકાના છેવાડા ગામ એવા ફુલાયમાં માતાના મઢ નવરાત્રિ પદયાત્રી માટે સેવાનું કેમ્પનું આયોજન જાડેજા રાજુભા પુંજુભા મૈયા મેરુકરજા કૈજા પરિવાર તરફથી કેમ્પનું આયોજન કરેલ છે. આજુબાજુના 15-20 કિલોમીટરમાં કોઈ કેમ્પનું આયોજન નથી. વાયરથી કરીને આઈડાને સુધી વચ્ચે કોઈ કેમ્પ નથી. ત્યાં એક પદયાત્રીઓ માટે સેવાનું કેમ્પનું આયોજન કર્યું છે. તેમને પોતાના શોખ ખર્ચે અને યુવા મિત્ર મંડળે એમને કીધું કે અમારી અમુક ઈચ્છાઓ છે, દૂધ ચા નાસ્તો તો અમે આપશું, તો એમને કીધું તમે આપી શકો છો, બાકી બધું સ્વેચ્છા પોતાનું ખર્ચું છે. અને આવો ધાર્મિક કાર્ય કરતા રહે, માતાજી એમને એવી શક્તિ આપે. અને એ દરેક સામાજિક કાર્ય કે રાજકીય કાર્ય કે આજુબાજુના ગામોમાં એમના પણ એમનો સિંહ ફાળો હોય છે. અને આવા કાર્ય કરતા રહે એવી માતાજી એમને શક્તિ આપે. માતાજી બધા મિત્રોને, વાયરથી અઈડા 15 કિલોમીટરનો રસ્તો છે, જે પદયાત્રીઓ હર વખત નીકળતા હતા તો 15 કિલોમીટરમાં કોઈ સુવિધા ન હતી. એટલે અમને એવું ધ્યાન આવ્યું કે ભાઈ અહીંયા કંઈક આપણે કેમ્પ જેવું આયોજન કરીએ તો પદયાત્રીઓને થોડીક રાહત મળે. એટલે એવો અમને વિચાર આવ્યો. પછી અમે અમારા પરિવાર તરફથી કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું. ત્યારે મિત્ર મંડળથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ આયોજનની અંદર અમે કોઈ પાસેથી આર્થિક સહયોગ લેશું નહીં. પછી મિત્ર મંડળને માન આપીને પછી અમે છૂટ આપી કે ભાઈ પાણી છે, દૂધ છે, કાચો નાસ્તો છે, ફ્રૂટ છે, એવા મિત્ર સહયોગી કોઈ દાતા લઈ આવશો તમે એનો સ્વીકાર કરવામાં આવશે. એ વસ્તુને ધ્યાનમાં રાખતા સહયોગી દાતાએ અમારે પાણી, દૂધ, કાચો નાસ્તો, ફ્રૂટ એવા સહયોગી દાતા તરફથી અમને મળેલ છે. એ તો આર્થિક સંબંધથી અમે રાખ્યું છે. એનાથી વિશેષ અમને ખુશી એ છે કે જે 7 દિવસ અમારું કેમ્પ ધમધમ તો ચાલતું હતું એની અંદર અમારી પોતાની હાજરી કરતાં અમારી જે યુવા પેઢી છે, યુવાન છોકરાઓ છે, રાત દિવસ જોયા વગર સતત મહેનત કરી છે. રાતના 4 વાગે કે 5 વાગે ત્યાં સુધી આ યુવા પેઢી મહેનત કરી પદયાત્રીઓને સારો એવું સેવા કરી છે. એ વિશે અમને વધારે આનંદ છે. અમે આ બધું જે કાર્ય થયું છે એનો હકીકતમાં જોવા જઈએ તો અમે તો એક નિમિત્ત હતા. આ જે યશ છે અને જેની મહેનત છે એ આ ફૂલા યુવા પેઢીએ જે લોકો મહેનત કરી છે એને યશ હું આપું છું કે આવા કાર્યમાં સતત સાથ સહકાર આપે તો આગળ વધતા એવા બીજા કાર્ય પણ આપણે કરતા હોય તો યુવા પેઢી ઉત્સાહમાં આવી અને કાર્યને આગળ ધપાવે. યુવા પેઢીનું આ કાર્યની અંદર હું ખાસ આભાર માનું છું.